સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણામાં રહેતી પરિણીતા હીરાના કારખાનામાં મજૂરી કરે છે. એક સંસ્થાના કાર્યક્રમમાં એકાદ વર્ષ પહેલા આરોપી નિલેશ ઘનશ્યામ લાઠિયા સાથે મુલાકાત થતા તેણે હીરાના કારખાનામાં 25-30 હજાર પગાર તરીકે મેનેજરની નોકરીની લાલચ આપી હતી. બાદમાં કતારગામ બોલાવી યોગી ચોકની એક હોટલમાં લઈ જઈ રેપ કર્યો હતો. ત્યારબાદ કેટલાક ફોટો વાયરલ કરવાની અને તે ફોટો સોસાયટીની આજુબાજુમાં લગાવવાની ધમકી આપી ભરૂચ લઈ જઈ રેપ કર્યો હતો, જેથી નિલેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે નરાધમ નિલેશ લાઠિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણામાં રહેતી પરિણીતા હીરાના કારખાનામાં મજૂરી કરે છે. એક સંસ્થાના કાર્યક્રમમાં એકાદ વર્ષ પહેલા આરોપી નિલેશ ઘનશ્યામ લાઠિયા સાથે મુલાકાત થતા તેણે હીરાના કારખાનામાં 25-30 હજાર પગાર તરીકે મેનેજરની નોકરીની લાલચ આપી હતી. બાદમાં કતારગામ બોલાવી યોગી ચોકની એક હોટલમાં લઈ જઈ રેપ કર્યો હતો. ત્યારબાદ કેટલાક ફોટો વાયરલ કરવાની અને તે ફોટો સોસાયટીની આજુબાજુમાં લગાવવાની ધમકી આપી ભરૂચ લઈ જઈ રેપ કર્યો હતો, જેથી નિલેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે નરાધમ નિલેશ લાઠિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.